નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સૌપ્રથમ વાત કરીશું બાબા બાગેશ્વરની. તો થોડી જ વારમાં અમદાવાદ પહોંચશે બાબા બાગેશ્વર. અમરાઈવાડીમાં ભક્તના ઘરે ભોજન કરશે બાબા. ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં કાર્યક્રમમાં આપશે હાજરી. વટવામાં દેવકી નંદન મહારાજની કથામાં હાજરી આપશે. વટવામાં બપોરે 3 થી 7 વાગ્યા સુધી હાજરી આપશે. બાબા માને છે દેવકી નંદન મહારાજને પોતાના મોટા ભાઈ. બાબા બાગેશ્વરનું એરપોર્ટ પર સ્વાગત, અને આ સ્વાગત માટે સમિતિના સભ્યો હાજર રહેશે. એરપોર્ટથી અમરાઈવાડી જશે બાબા, જ્યાં યજમાનના ઘરે બપોરનું ભોજન લેશે, અને ત્યારબાદ વટવામાં શિવ મહાપુરાણની કથામાં તેઓ હાજરી આપશે. ગુજરાતમાં અલગ અલગ 5 શહેરોમાં યોજાશે દિવ્ય દરબાર. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગરમાં આયોજન છે. 26મીએ સુરતમાં આયોજિત દિવ્ય દરબારમાં હાજરી આપશે. 2 જૂન સુધી બાબાના વિવિધ કાર્યક્રમો યોજાવાના છે ગુજરાતમાં. તો થોડીવારમાં અમદાવાદ પહોંચશે બાબા. એરપોર્ટ પર સ્વાગત માટે પણ સમિતિના સભ્યો પહોંચી ચૂક્યા છે. અલગ અલગ દિવસે ગુજરાતમાં કાર્યક્રમ છે. સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં કાર્યક્રમ છે. તો આજે વટવામાં તેઓ હાજરી આપવાના છે. થોડી ક્ષણોમાં બાબા પહોંચી જશે ગુજરાત. અમદાવાદ પહોંચશે અને વટવામાં જે કાર્યક્રમ છે ત્યાં હાજરી આપશે. અમરાઈવાડીમાં ભક્તના ઘરે તેઓ ભોજન પણ લેશે. તો રાજ્યના અલગ અલગ 5 શહેરોમાં બાબાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં આજે જે કાર્યક્રમ છે તેમાં તેઓ ભક્તના ઘરે ભોજન પણ લેવાના છે. વટવામાં તેઓ હાજરી આપશે, અને ત્યારબાદ જે તેમના કથા પ્રવચનનો કાર્યક્રમ છે તે સુરત, અમદાવાદ, આ સાથે જ ગાંધીનગરમાં પણ યોજાવા જઈ રહ્યો છે, વડોદરામાં પણ યોજાવા જઈ રહ્યો છે, રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે. તો અલગ અલગ શહેરોમાં કાર્યક્રમ છે બાબાનો. પરમ આદરણીય ગુરુ શ્રી બાગેશ્વર ધામજી મહારાજ, ધીરેન્દ્ર શાસ્ત્રીજી અને દેવકીનંદન ઠાકુરજી મહારાજ બંને લોકો આજે મારા નિવાસસ્થાને આવવાના છે. એટલે એરપોર્ટથી ગુરુજી અમારા ઘેર નિવાસસ્થાને આવશે. ત્યાં પ્રસાદી ગ્રહણ કરીને પાછા ત્યાં કથા સ્થળે પહોંચશે. કથામાં 2 થી 2.5 કલાક ગુરુજી રોકાવાના છે. તમારા ઘરે તૈયારીઓ કઈ રીતની કરવામાં આવી છે? અમારા ઘેર બધી રીતે પરિવારના લોકો છે, સામાજિક જે એક જે 2 જણ છે એ લોકો બધા દર્શન માટે એ રહેવાના છે. બાકી બીજા કંઈ નથી, જમવાની નાસ્તાની વ્યવસ્થાઓ છે. જમવામાં કેવી વ્યવસ્થા છે? જમવામાં જે ગુરુજીને ત્યાંથી કીધું છે કે ફ્રૂટ્સ જે છે એ પ્રમાણેની બધી વ્યવસ્થાઓ કરેલી છે. તો બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું ગુજરાતમાં આયોજન છે, અને ત્યારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ભક્તના ત્યાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભોજન લેશે. બાબા બાગેશ્વર ભોજનમાં માત્ર ફરાળ આરોગશે, ઉપરાંત ભોજનમાં બાબા બાગેશ્વરને ફ્રૂટ, ડ્રાયફ્રૂટ આપવામાં આવશે. ભક્તના ત્યાં 1.5 કલાક રોકાયા બાદ બાબા બાગેશ્વર રામકથામાં હાજરી આપવા માટે વટવા જશે. બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી જે મહારાજ છે અહીંયા આજે આવવાના છે અમદાવાદની એક દિવસની મુલાકાતે, અને ખાસ કરીને જે એરપોર્ટથી સીધાથી અમરાઈવાડી એક ચૌહાણ પેલેસમાં આવવાના છે, અને ત્યાં પ્રસાદ લઈને ત્યારબાદ તે વટવામાં છે, તે રામકથા ચાલી રહ્યું છે, ત્યાં તે હાજરી આપવાના છે. ખાસ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રી જે અહીંયા આવશે શું વ્યવસ્થા રહેશે તેમને લઈને વાત કરીશું. શું નામ છે? સુપ્રિયા. મેન્યુમાં ફ્રૂટ્સ હૈ, ડ્રાયફ્રૂટ્સ હૈ, મીઠાઈયા હૈ, ઓર સારે જો ઉનકે ફરાર રહેતા હૈ, ફરારી ટાઈપ ખાના હૈ. મતલબ ઓન્લી ફરાર વગેરે હી કરને વાલે? હા, ફરાર ઓર ડ્રાયફ્રૂટ્સ વગેરે હી, ફ્રૂટ્સ વગેરે હી લેને વાલે. હમકો બહુ ખુશી હોય, બાગેશ્વર જી ધામ જી આયે, હમારે ઘર પે બિરાજમાન હુએ, હમ લોગો કો બહુ ખુશી, હમારે પરિવાર વાલે સભી સારી ખુશ હો રહે હૈ, ઓર સારી તૈયારીયાં ઘર પે ચલ રહી હૈ, બહુ ઓર બહુ અચ્છી ખુશી સે હમ લોગ પ્રોગ્રામ કર રહે હૈ. કિતની દેર રુકને વાલે હૈ, એસા કુછ આઈડિયા હૈ, ક્યા મતલબ રહેગા યહાં? આધે ઘંટે તક રુકને વાલે હૈ. ઓર ફિર ફલાહાર વગેરે ભી કરના હૈ? હા, વો યહીં પે લંચ, ફલાહારી ઉનકા લંચ હૈ, તો ઉસ હિસાબ સે વો લંચ કરકે ફિર થોડી દેર રેસ્ટ કરકે ફિર જાયેંગે.
બિલકુલ, તો જે રીતે ઘરના જે સદસ્યો છે તેમનું કહેવું છે કે માત્ર ફલાર અને ખાસ કરીને ડ્રાય ફ્રૂટ્સ, મીઠાઈ, જે વસ્તુઓ જે જમતા હોય છે બાબા તે કરશે અને ત્યારબાદ અડધો કલાક જેટલો રેસ્ટ કરીને ત્યાંથી સીધા વટવા તરફ જવાના છે. કારણ કે વટવા રામકથા જે છે તે ચાલી રહ્યું છે અને ત્યાં તે હાજરી આપવાના છે અને ત્યારબાદ સાંજે સુરતથી, સુરત પણ તેમનું કાર્યક્રમ છે આવતીકાલે 2 દિવસનું, એટલે સુરત પણ જવાના છે. કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.